આગળ વાત કરીએ ગુજરાતના નવા સચિવે ચાર્જ સંભાળ્યો છે એટલે કે અનિલ મુકીમે કમાન સંભાળી લીધી છે આ સમાચાર મળી રહ્યા છે ગાંધીનગર તરફથી તેમણે ચાર્જ સંભાળી લીધો છે આ પહેલા તેમણે પ્રતિક્રિયા પણ આપી હતી અને સાથે જ ખુશી પણ વ્યક્ત કરી હતી આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે મુખ્ય સચિવ તરીકે તેમણે પદભાર સંભાળ્યો છે જયંત સિંહના ઉત્તરાધિકારી તેઓ બન્યા છે આ લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં અનિલ મુકીમને ચાર્જ સંભાળવા માટે હાલ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તો ગુજરાત સાથે તેમનો જૂનો નાતો છે આ પહેલા પણ તેઓ ગુજરાત કેડરના અધિકારી તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે ફરી એક વખત તેઓ ગુજરાત માટે કામ કરશે અને અનેક મોટા અમૂલ અને ધરખમ ફેરફારો વહીવટીતંત્રમાં જોવા મળશે અનિલ મુકીમ પદભાર સંભાળશે તેમણે ચાર્જ સોંપાઈ ગયો છે જયંત સિંહના અનુગામી અનિલ મુકીમ હવે પદભાર સંભાળશે આજે જયંત સિંહ ફરજ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમનું આગમન પહેલાથી જ થઈ ચૂક્યું હતું ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ પહોંચ્યા હતા અને અત્યારે તેઓ ચાર્જ સંભાળી તેમણે લીધો છે સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ તો હવે મુખ્ય સચિવ તરીકે અનિલ મુકીમ જોવા મળશે અને ધરખમ ફેરફારો વહીવટીતંત્રમાં પણ જોવા મળશે અનિલ મુકીમ ડોક્ટર જયંત સિંહના અનુગામી બન્યા છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અરુણશા જોડાઈ ગયા છે અરુણ શું વધુ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે અનિલ મુકીમ હવે મુખ્ય સચિવ બન્યા છે બરાબર 4:45 કલાકે ગુજરાતના પાટનગર ગાંધીનગરના સચિવાલય બ્લોક નંબર 1 ખાતે 5મા મજલા પર આવેલા મુખ્ય પ્રધાન કાર્યાલય મુખ્ય સચિવ કાર્યાલય ખાતે અનિલ મુકીમ આવી પહોંચ્યા હતા અનિલ મુકીમે 29મા મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે અને તેઓ ડોક્ટર જેએન સિંહ કે જે વર્તમાન મુખ્ય સચિવ હતા તેઓનો કાર્યભાર આજે પૂરો થઈ રહ્યો છે અને પરિણામે તેમના સ્થાને તેઓ એક વિધિવત રીતે મુખ્ય સચિવ તરીકેનો હોદ્દો સંભાળ્યો છે હોદ્દો સંભાળતા પહેલા તેમણે મીડિયાને આપેલી મુલાકાતમાં ગુજરાતનો વિકાસ કરવા માટેની નેમ અને કોઈ પણ પડકારો હશે તો સંભવત સમસ્યા સમજૂતીથી ઉકેલવા માટેની હૈયાધારણ પણ આપી છે એ રીતે કહી શકાય કે કયા પ્રકારના પડકારો રહેલા તે અંગેનો અભ્યાસ કરીને મીડિયાને જણાવશે તેવું પણ તેમણે જણાવ્યું છે એકંદરે ગુજરાતના વિકાસ માટે તેઓનું યોગદાન રહેશે અને તે તેમની પ્રાયોરિટી રહેશે એમ પણ તેમણે જણાવ્યું છે હાલના તબક્કે શુભેચ્છકો તેમની મુલાકાતે આવી રહ્યા છે અને મુખ્ય સચિવ તરીકે અનિલ મુકીમ 29મા મુખ્ય સચિવ બન્યા છે અને તેઓ ડોક્ટર જેએન સિંહના પદાધિકારી ઉત્તરાધિકારી બન્યા છે જી બિલકુલ આભાર અરુણ માહિતી આપવા માટે અનિલ મુકીમે 29મા મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે